दर्शक मित्रों, जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। डुगरी हाईवे पर कार में आग लागता गणदेवी नो युवक जीवतो बुझायो, पोलीसे एफएसएल नी मदद थी तपास हाथ धरी। दोढ़ वर्ष थी पानी नी तंगी थी त्रस्त धरमपुर तालुकाना वाघवाड़ गामना निशाळ फळियाना रहीशो नी मुख्यमंत्री ने रजूआत। वलसाड पोलीसे धरमपुर चौकड़ी पासे कार में चोरखाना बनावी लई जवाता 100 किलो गांजा साथे बे नी करी धरपकड़। बाबी में 37.5 वर्षो थी लावारिस लाशोना अंतिम संस्कार कराता इंतेखाब खान नी सेवा, रमजान मास में पण अविरत चालू। હવે સમાચારો જોઈએ વિગતવાર। ડુંગરી હાઈવે પર કાર ઊભી રાખી એસી ચાલુ કરીને સૂઈ ગયા બાદ કારમાં અચાનક આગ લાગતા ગણદેવીનો 33 વર્ષીય યુવક જીવતો બુજાઈ ગયો હતો। હાલ પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને તપાસ શરૂ કરી છે। વલસાડ નજીક ડુંગરી હાઈવે ઉપર સોનવાડા પાસે સર્વિસ રોડ પર ચાલકે કાર ઊભી રાખીને કાર ચાલુ રાખી સૂઈ ગયા બાદ અર્ટિગા કારમાં અચાનક આગ ભભૂકતા ગણદેવી ખાતે રહેતા અને વાપી ખાતે ધંધો કરતા 33 વર્ષીય યુવાન કારની અંદર જીવતો બુજાઈ ગયો હતો। ગણદેવી તાલુકાના ખાપરિયા માહિયાવંશી ફળિયામાં રહેતા દિવ્યેશભાઈ લાલભાઈ પટેલ વાપી બલીઠા ખાતે ડેલ્ટા એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવી કંપનીઓમાં મટીરિયલ આપવાનું કામ કરે છે। પોતાની અર્ટિગા કાર નંબર GJ15CG6710 લઈને ગત રાત્રિએ તેની પત્ની ભૂમિ અને દીકરા ધૈર્યને લઈને બિલીમોરા તેના પિયર મૂકી 3 મિત્રો સાથે અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો અને વહેલી સવારના આસપાસ વલસાડના ડુંગરી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સોનવાડા ખાતે આવેલ કબીર પંથ મંદિર પાસે બજરંગ હોટલ સામે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેકના સર્વિસ રોડ ઉપર કાર પાર્ક કરીને એસી ચાલુ રાખી સૂઈ ગયો હતો, જે દરમિયાન અર્ટિગા કારમાં અચાનક આગ લાગતા સળગી ઉઠી હતી। રાહદારીઓએ કારમાં આગ લાગેલી જોતા તાત્કાલિક કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આગ બુઝાવવામાં સફળતા મેળવી ન હતી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી, જે દરમિયાન કાર ચાલકે કારમાંથી બહાર નીકળવા માટે કારનો દરવાજો ખોલવા અને બારીના કાચ તોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કારનો દરવાજો અથવા કાચ કોઈ કારણોસર ન ખુલતા લોકોની નજર સામે દિવ્યેશ આગમાં હોમાઈ ગયો હતો। સ્થાનિકોએ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરીને ઘટનાની જાણ કરતા વલસાડ કંટ્રોલ રૂમની ટીમે તાત્કાલિક ફાયર અને ડુંગરી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી સ્થળ ઉપર રવાના કર્યા હતા। ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ડુંગરી પોલીસે લાશનો કબજો લઈને મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ ડુંગરી આવી દિવ્યેશની ઓળખ કરી હતી। ડુંગરી પોલીસે એફએસએલની ટીમની મદદ લઈને પ્રાથમિક તપાસ કરતા કારની હેન્ડ બ્રેક ખેંચેલી અને કાર ઊભેલી હોવાનું જાણવા મળ્યું હતું। સાથે દિવ્યેશે ડ્રાઈવર સીટ પાછળની તરફ પુશ કરેલી અને સીટ બેલ્ટ બાંધેલો હોવાનું જોવા મળ્યું હતું, જેના પરથી ડુંગરી પોલીસે અને દિવ્યેશના પરિવારે દિવ્યેશને કાર ચલાવતા ઊંઘ આવતી હોવાથી કારમાં એસી ચાલુ રાખીને સૂઈ ગયો હશે અને કારમાં આગ લાગી હોવાનું પરિવારના સભ્યોએ અકસ્માત મોતની નોંધમાં અને એફએસએલની ટીમે પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે। જો કે ગત રાત્રિએ બિલીમોરાથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ વલસાડ તરફ કયા કારણોસર આવ્યો હતો અને મિત્રો સાથે જવાનો હતો તો કારમાં વહેલી સવારે એકલો જ હતો, તેમજ આખી રાત ક્યાં હતો તે અંગે શંકા ઉપજી છે, ત્યારે આ બનાવની ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે। ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ઘરે ઘરે લોકોને પાણી મળી રહે તે માટે અસ્ટલ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી છે, પરંતુ આજ દિન સુધી પાણી ન આવતા લોકોએ મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી છે। ધરમપુરના ઉપરના એટલે કે ડુંગરના ગામોમાંથી પીવાનું પાણી મળી રહે તે માટે અસ્ટલ ગ્રુપ પાણી પુરવઠા યોજના 586 કરોડની અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા દરેક ગામે ગામ મોટા પાણીના ટાંકા બનાવી તેમાં પાણી પાડવામાં આવી રહ્યું છે અને આ યોજનાનું 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। પરંતુ લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું હોય તેવું જણાય આવે છે। સામાન્ય પ્રજાભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારી રહી છે। ધરમપુર નજીકમાં આવેલ વાઘવાડ ગામમાં નિશાળ ફળિયામાં અસ્ટલ પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવામાં આવી છે અને લોકોના ઘરે ઘરે પાણીના પાઇપના નળ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થિતિ કંઈક એવી છે કે આ તમામ યોજનાના આકાર આપવા છતાં અહીં મુખ્ય સ્ત્રોત ગણવામાં આવતું પાણી છેલ્લા 1.5 વર્ષથી એક ટીપું પણ પહોંચ્યું નથી, ત્યારે વાઘવાડના અન્ય ફળિયામાં પાણી પહોંચતું થઈ રહ્યું છે, જેના કારણે નિશાળ ફળિયાના રહેતા 300 જેટલા લોકોને પીવાના પાણીનો કકળાટ સહન કરવાનો વારો આવ્યો છે। રોષે ભરાયેલા લોકોએ આ યોજનાના અધિકારી કોકિલાબેનને અનેકવાર મોબાઈલ નંબર ઉપર ટેલિફોનિક જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો,
परंतु महिला अधिकारी लोकोना फोन उचकवानी सुविधा लेती नथी तेमज इजनेर महेंद्र भाई ने पण संपर्क करवानो प्रयास करवामां आव्यो होवानुं तेमना द्वारा पण हजु सुधी आ समग्र बाबते कोई कार्यवाही न कराता आखरे त्राहिमाम पोकारी उठेला लोकोए लिखितमां गुजरातना मुख्य प्रधान भूपेन्द्रभाई पटेल ने रजूआत करी छे तेमज तेनी एक नकल जिला कलेक्टर ने पण पहोंचती करी छे। साथे ज आ अरजी में उल्लेख करवामां आव्यो छे के अधिकारीओ पोतानी मनमानी करी रह्या छे अने सामान्य प्रजाना जवाब आपवा माटे फोन पण उचकता नथी त्यारे लोकोनी मांग छे के वडाप्रधान नरेन्द्र मोदीना ड्रीम प्रोजेक्ट एवा अस्टल ग्रुप पाणी पुरवठा योजना माटे लोकोने पीवानुं पाणी मळे अने उनाळामां लोकोने दूर दूर सुधी चालीने न जवुं पड़े ते माटे योग्य निराकरण लावे तेवी मांग तेमणे अरजीमां करी हती। પાણી ત્યાં સુધી ટાંકી સુધી આવે પાણી પણ અમારે ફળિયા સુધી પાણી નહીં આવે ત્યાં ટાંકીમાં ઉભરાઈ જાય પણ અમારે ત્યાં પાણી નહીં આવે એ લોકો અમે બધે એ લોકોને ફરિયાદ કરીએ પણ એ લોકો કંઈ અમારે કરે નહીં એમ 3-4 દિવસ થઈ ગયા એ લોકોને અમે ફોન કર્યા કરીએ પણ એ લોકો કંઈ જવાબ આપે નહીં એને સ્વિચ ઓફ કરી મૂકે ને કંઈ વાત નહીં કરે અમારા હાથે એટલે એ લોકોને અમે કીધું પણ એ લોકો કંઈ અમારું પોર્શન જેવું કંઈ આપે નહીં એમ ઘર 150 છે 150 ને બધું છે એ લોકોને પાણીની કોઈ સુવિધા નહીં કરે મહિલાને દૂર પાણી લેવા સારું જવા પડે એટલે એ લોકો લાવવા સારું 2-3 ભરીને કિલોમીટર જેવું ભરીને લાવવા પડે અમારે બીજું પાણીની સમસ્યા મોકલાવે તો સારું હતા ઘેર સુધી પાણી આવી જાય તો સારું। વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે કારને ઝડપી લઈ 100 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે ઓડિશાથી એક કાર નંબર RJ06CE7934માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને કાર ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી। મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ચણવાઈ બ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે બાતમીવાળી કારને અટકાવવાનો ઇશારો કર્યો હતો। પોલીસની નાકાબંધી જોઈને બાતમીવાળી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ હંકારી મૂકી હતી। વલસાડ રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો। ધરમપુર ચોકડી પાસે વલસાડ રૂરલ પોલીસની ટીમે કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલ ચોરખાનામાંથી અંદાજે 100 કિલો ગાંજાનો જથ્થો રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। પોલીસે 100 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાપીમાં ક્યાંય પણ કોઈ મૃતદેહ રડઝડતી હાલતમાં પડ્યો હોય તો તેને હોસ્પિટલમાં પીએમ માટે કે અગ્નિ સંસ્કાર માટે અને દફન વિધિ માટે લઈ જવા સૌના મુખે એક જ નામ આવે છે, ઇન્તેખાબ ખાન, જે છેલ્લા 37 વર્ષથી રડઝડતા મૃતદેહના અંતિમ વિધિ માટે સેવા બજાવી રહ્યા છે, જે રમઝાન માસમાં પણ અવિરત ચાલુ છે। વાપીમાં જમિયત ઉલેમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન એક એવા સેવાભાવી છે જેની સેવાને વાપીના દરેક ધર્મના લોકો સલામ કરે છે। 37 વર્ષ પહેલાં રેલવે સ્ટેશને અજાણ્યા મૃતદેહોને રડઝડતા જોઈ માનવતા જાગી અને મદદ કરવાનું કાર્ય શરૂ કર્યું જે આજે પણ અવિરત છે। રમઝાન મહિનામાં ઇન્તેખાબ ખાનના રોઝા છે પરંતુ તેમને પળવારનો આરામ નથી, ઉપરવાસના દિવસોમાં પણ સેવા માટે સતત દોડતા રહે છે। છેલ્લા 37 વર્ષથી આ ખુદાનો બંદો કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના રેલવે સ્ટેશને ટ્રેનમાં કપાયેલ તેમજ માર્ગ અકસ્માતના મોતને ભેટેલ કે અન્ય કોઈ કારણોથી મૃત્યુને ભેટેલ અજાણ્યા મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ મુજબ અંતિમ મંજિલે પહોંચાડે છે। ઇન્તેખાબ ખાન કહે છે કે ક્યાં હિન્દુ ક્યાં મુસ્લિમ, સબસે પહેલે ઇન્સાન એટલે ધાર્મિક ભેદભાવ વિના આ માનવતાની સેવા કરે છે। ઇન્તેખાબ ખાને જણાવ્યું કે રેલવેમાં છેલ્લા 1 વર્ષમાં 97 લોકો મોતને ભેટ્યા, રોડ અકસ્માતમાં તેમજ અન્ય કારણથી મળીને અંદાજિત 102 લોકો મોતને ભેટ્યા, આમ કુલ 199માંથી તેમણે તેમની સંસ્થાના સભ્યોએ 180 જેટલા અજાણ્યા મૃતદેહોને પોતાની ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં સૌપ્રથમ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયા, જ્યાં 3 દિવસમાં તેમના વાલી વારસ નહીં મળતા જે તે અજાણ્યા મૃતદેહને તેમની ધાર્મિક ક્રિયા મુજબ સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો છે, કબ્રસ્તાનમાં પણ દફનાવ્યા છે। રેલવે સ્ટેશન પર થતા અકસ્માત અંગે ઇન્તેખાબ ખાન જણાવે છે કે મોટાભાગે વાપીમાં રેલવે સ્ટેશન નજીક ટ્રેક ખુલ્લો છે જેના પરથી પસાર થતી વખતે કેટલાક યુવાનો કાનમાં હેડફોન લગાવી મોબાઈલ પર વાતોમાં કે ગીતો સાંભળવામાં મશગુલ હોય છે, જેથી ટ્રેન અડફેટે આવી મોતને ભેટી રહ્યા છે। કેટલાક પોતાના ઘરેલુ ઝઘડાના અવેશમાં આવીને ટ્રેન સામે પડતું મૂકી દે છે, જે અંગે રેલવે અને સમાજે ચિંતા કરવી જોઈએ। ઇન્તેખાબ માને છે કે રેલવે દ્વારા ટ્રેક આસપાસ ફેન્સિંગ કરવામાં આવે તો અકસ્માતનું પ્રમાણ ચોક્કસ ઘટી શકે છે। હાલમાં વાપીના રસ્તાઓ માટે રેલવે પર ઓવરબ્રિજ માટેના રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ભંડોળ ફાળવી નવીનીકરણ હાથ ધર્યું છે। જો સારા રસ્તા અને રેલવે ટ્રેક પર આરોબી કે અંડરપાસ બનશે
તો તેનાથી પણ અકસ્માતનું પ્રમાણ ઘટશે। ઇન્તેખાબ ખાનની આ સેવામાં વલસાડ જિલ્લાના દરેક ધર્મના લોકો પણ તેમને ઉદાર હાથે મદદ કરી માનવતા મહેકાવી રહ્યા છે, જેના સહકારથી તેઓ વાલી વારસ ધરાવતા મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે વાપીથી છેક ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ રાજ્યમાં તેના વતન સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે। ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે રેલીઓમાં અથવા મસ્જિદો પર પથ્થરમારો કરનારા ધર્મના ઠેકેદારોએ આ ખુદાના બંદા પાસેથી શીખવું જોઈએ કે આખરે દરેક ઇન્સાનનો સાચો ધર્મ શું છે, માનવતાની સેવા કે ધાર્મિક કટ્ટરવાદ। કે સ્ટેશન પર ઘણા વખતે આપણે જાય તો રેલવેનો ભાગ ખુલ્લો છે, તમને હું ગંડારામાંથી ટ્રાફિક હોય તો લોકો ઉપરથી જાય ને કાનમાં એરફોન હોય, ફોન હાથમાં હોય, મ્યુઝિક ચાલતું હોય, એક કારણ એ હોય ને ક્રોસ કરતા પોઈરા આઠપેટમાં આવી જાય છે ને જાન ગુમાવી બે છે। એ બી મેં અપીલ કરા કે ભાઈ એવું ન કરો। ને બીજું કે ઘેરમાં ઝઘડા હોય, પારિવારિક ઝઘડા બહુ ચાલતા છે કે અમને રોજીની તંગી હોય કે રિક્સ ધંધો વેપારની હોય તો કીટકીટ હોય, તેમાં લોકો જરાવારમાં પોતાનું ગુમાવી દે ને ફાંસીનો ફંદો ખાઈ લે, તો કોઈ રેલવેમાં કૂદી જાય એવી ઘણી લાશો અમને મારા પાસે આવી। એક વર્ષમાં તમે માનો નહીં, રેલવેમાં 97 લાશ ને આમ 102 લાશ, એટલે 100 સમજો નહીં તમે 99 લાશ જેટલી એના પાછલા વર્ષે થઈ। એમાં અમારી જમીયત સમજો પોના 200 કે 15 કે 20 જ અમે મિસ કરીને બધી બોડી અમે પહોંચાડી સમસાને ને એને એના પરિજનોનો આવ્યો તો એને અમે લોકો એડ્રેસ આપ્યું તો ત્યાં અમે પહોંચાડી। કેટલી આમ વિડીયો પર લાખીને વોટ્સઅપ તમારી મીડિયાના દ્વારા કે પોલીસના દ્વારા, પોલીસ પ્રશાસનની મદદથી, મીડિયાની મદદથી હંમેશા એના પરિજનો બહુ ઓછા મળે છે, વધારે કરીને બિનવારસી જ લાશ હોય છે। રેલવેએ એને ફેન્સિંગ કરી દેવા જોઈએ અને એક અંડરગ્રાઉન્ડનો માંગ ક્યારથી હતી ને અમને કનુભાઈ આવ્યા આપણા નાના મંત્રી ત્યારથી આ બધા પ્રોજેક્ટ એમને હાથમાં લીધા ને આપણા નસીબ છે કે કનુભાઈ જેવા મંત્રી અમને આવ્યા ને આ કામ લીધું છે। એક સારા માણસ છે, એનો આ નોકરી કરીને ઉપર આવ્યા છે, એમને ખબર છે કે કેવી તકલીફ પડે છે, એટલે એને આ અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું અને એ કર્યું, એનાથી અકસ્માત ઓછા થશે ને રેલવે ફેન્સિંગ કરે એવી અમારી માંગ છે, એટલું અમારી થઈ જાય ને પછી અમને બેઓ ગામ જોડાઈ દે। એ રસ્તાની મેં પહેલે બી તમને કીધેલું તે તકેદારી લઈને પાછું પેલું કામ ચાલુ કર્યું, એ અમે એમનો આભાર માનીએ છીએ ને આગળ બી માનશું કે એવા સારા કામ એ કરતા રહે ને એમને અમે લોકો સારા કામની શુભેચ્છા પાઠવી। અમને ઘણા વર્ષથી જ્યારથી હું કામ કરું છું, મારું કારણ જ એ છે, પ્રોત્સાહન મને હંમેશા બધી કોમે આપ્યું છે, અમારા ત્યાં શિરીષ કાકા, અજય કાકા, તાહિરભાઈ અંસારી, ઇમ્તિયાઝ ચાચા, મંજૂર ખાન, ઇદીશ ખાન, એવી રીતે અમારા મોહલ્લામાં બધા મળીને રહેતા, દેસાઈ અમારા પહેલેથી બચપણથી બધામાં બહુ તારું સારું કામ છે, તું આ કામ કરે, ઉપરવાલો તને બહુ રાજી કરે, એમ કરીને મને હંમેશા પ્રોત્સાહન મળ્યું ને ફન બી મળ્યા છે અમારી સમાજથી, અમારા જમાતથી, બીજાથી બી, અમારા મનીષભાઈ છે આર્કિટેક્ટ તે બી આપે છે, અમારા હેમંતભાઈ કરીને છે, બીજા ઘણા એવા સખીદાતા જેના પણ અમને મળે છે કે ભાઈ તમે આ કામ કરો છો તો અમે અમારાથી લઈ લો, અમને જેટલી જરૂર હોય તેટલી અમે લઈને અમે કામ ચલાવતા હોય, બીજું અમે અમારા તરફથી બી સેવામાં ભરપૂર યોગદાન આપીએ છીએ ને ઉપરવાલા ઇન્સાન બનાય, એટલે ઇન્સાનિયત એ જ છે કે આપણે આ માનવતાના રીતે આ સેવા આપતા છે, કોઈ ભેદભાવ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ રાખતા નથી, એના મુતાબિક અમે એમની અંતિમ ક્રિયા કરીએ છીએ। નાની દમણના ભીમપુર ચાર રસ્તા ખાતે આવેલ લીમડી માતાજીના મંદિરે માતાજીનો 14મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજરોજ તારીખ 5મી એપ્રિલના દિવસે ભીમપુર ખાતે આવેલ લીમડી માતાજીના મંદિરે માતાજીનો 14મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સવારે ધ્વજારોહણ બાદ માતાજીનો હોમ હવનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। કહેવાય છે કે આ મંદિર 400 વર્ષ જૂનું અને પૌરાણિક હોય, ભાવિક ભક્તો અહીં દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવે છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 2006માં કરવામાં આવ્યો હતો, ત્યારથી આ મંદિર પ્રત્યે ભક્તોમાં અનેરું મહત્ત્વ છે। આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ આસામના પ્રભારી વિશાલ ટંડેલ, ગ્રામ પંચાયતના સરપંચ શાંધુભાઈ પટેલ, પંચાયત સભ્ય જીગર પટેલ સહિત અગ્રણી તેમજ મહાનુભાવો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરીને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। આ મંદિર 400 વર્ષ પુરાણું છે અને એ મંદિરનું જીર્ણોદ્ધાર માટે 2006ની અંદર ગામ લોકો એકત્રિત થઈને આ મંદિરનો જીર્ણોદ્ધાર માટે તૈયાર થઈ ગયા હતા અને આજે અમે આ મંદિરનો પાટોત્સવ જે 14મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ, જે ગામ લોકો થકી આભારી છે। અમારા શાંતુભાઈ જે આ મંડળના પ્રમુખ છે, એઓ ખૂબ જ ઉત્સાહી છે અને એઓ દરેક કાર્યની અંદર એટલો બધો રસ લે છે કે માતાજી એમના ઉપર કૃપા એમના ઉપર વરસાવે અને એમની જે કંઈક પ્રગતિ છે એ દિન પ્રતિદિન વધતી રહે। આ કાર્યક્રમની અંદર
એ પટોત્સવ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહીંના લોકો જે છે એ પટોત્સવની અંદર ભાગ લે છે, હોમની અંદર આવે છે, નાળિયેર હોમે છે અને માતાજીના દર્શન કરી એવો હોશે હોશે આ મહાપ્રસાદનો આરોગ્ય છે અને એવો ખુશી અનુભવે છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડુંગરી હાઈવે પર કારમાં આગ લાગતા ગણદેવીનો યુવક જીવતો બુજાયો, પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી. દોઢ વર્ષથી પાણીની તંગીથી ત્રસ્ત ધરમપુર તાલુકાના વાઘવાડ ગામના નિશાળ ફળિયાના રહીશોની મુખ્યમંત્રીને રજૂઆત. વલસાડ પોલીસે ધરમપુર ચોકડી પાસે કારમાં ચોરખાના બનાવી લઈ જવાતા 100 કિલો ગાંજા સાથે બેની કરી ધરપકડ. વાબીમાં 37 વર્ષોથી લાવારીસ લાશોના અંતિમ સંસ્કાર કરાતા ઇન્તેખાબ ખાનની સેવા રમઝાન માસમાં પણ અવિરત ચાલુ. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.